अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। समझायो घड़ा ने समझायो और घड़ा ने फॉक्स ने जेम छे धीमे धीमे समझाय। હું આવું છે શરીર થી અહીંયા બેઠા હોય, મન થી ઘરે બેઠા હોય એટલે સમજવામાં વાલ લાગે। જેની જીભ મીઠી એની ઘરે ઘરે ચીઠી, જેની જીભ ઝેરી એનો આખો મલક વેરી। જેના જીભમાં મીઠાશ હોય, ઘરે ઘરે મિત્ર હોય, પ્રશંસા કરતા હોય, સંબંધીઓ હોય, અને જેના જીભમાં કડવાશ હોય, ઘરે ઘરે વેરી કહેતા દુશ્મનો હોય, શત્રુઓ હોય, તો જીવન સારું જીવો। એ પરીક્ષિતને સુખદેવજી મહારાજે કથામૃતનો પાન કરાવ્યો અને પરીક્ષિતને મુક્તિ મળી। હવે આ વાત પરીક્ષિતને 7 દિવસની અંદર ભાગવતનો રસપાન કરવાથી, આ કથામૃતનો રસપાન કરવાથી મુક્તિ મળી, આ વાત બ્રહ્માજીને ખબર પડી। જ્યારે બ્રહ્માજીને ખબર પડી એટલે એને આશ્ચર્ય લાગ્યું કે 7 દિવસની અંદર મુક્તિ મળી ગઈ, એવું તો શું છે ભાગવતની અંદર। એટલે બ્રહ્માજીએ અનેક શાસ્ત્રો મંગાવ્યા, બધા પુરાણો મંગાવ્યા અને બધાની તુલના કરી, અને બધા જ પુરાણોની અંદર સૌથી શ્રેષ્ઠ જો નીકળ્યું હોય તો એ ભાગવત નીકળ્યું। બોલે ભાગવત કેમ? બોલે ભાગવત છે, ભાગવત કેતા પ્રકાશ ભક્તિ, ગવા કેતા જ્ઞાન, હવા કેતા વૈરાગ્ય, અને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જેનામાં આવે એનો ત કેતા તરુણોદ્ધાર થઈ જાય, ઉદ્ધાર થઈ જાય, એ આ ભાગવત। જ્યારે ભગવાન સ્વધામ ગયા ત્યારે પરમ તેજ ભાગવત ની અંદર મૂકી અને સ્વધામ પધાર્યા હતા। એટલા માટે ભાગવત નું રસપાન કરવાથી મુક્તિ ની પ્રાપ્તિ થાય। સૌથી શ્રેષ્ઠ આ ભાગવત નીકળ્યું। આ ભાગવત એ ભગવાન નું વાંગ્મય સ્વરૂપ છે। જગ્યા ઉપર ઉભા થઈ જાવ સંસાર। હા
જ્ઞાન યજ્ઞની અંદર સુતજી સોનકજીને કહે છે કે આ ભાગવત કથા એ સનતકુમારોએ ઘણા સમય પહેલા સનતકુમારોએ નારદજીને સંભળાવી હતી. હવે પૂછે છે સોનકજી કે નારદજી તો અસ્થિર છે, ઘડીકમાં અહીંયા હોય ઘડીકમાં બીજે હોય, નારાયણ નારાયણ કરીને નારદજી અસ્થિર છે, તો એને એક જગ્યા પર બેસીને કથા કઈ રીતને સાંભળી? બોલે અસ્થિર એટલે શું? અકારો વાસુદેવ તસ્મિન સ્થિર ઇતિ અસ્થિર. અક્ષર જે છે, અક્ષરોમાં અકાર જે છે એમાં અ જે છે એ વિષ્ણુ સ્વરૂપ છે. વિષ્ણુમાં કાયમને માટે જે રત છે, વિષ્ણુમાં જે સ્થિર છે એ અસ્થિર. બીજો પ્રશ્ન પૂછે છે કે નારદજીએ એક વખત તો બ્રહ્મા પાસે આ ભાગવત સાંભળ્યું હતું, તો પછી બીજી વખત શું કામને સાંભળ્યું? અને સનતકુમારો અને નારદજીનું મિલન કઈ જગ્યા પર થયું? આગળ કથા કરતા કહે છે કે બદ્રિકાશ્રમની અંદર નારદજી જતા હતા, વિચરણ કરતા હતા, અને ત્યાં સનતકુમારો મળ્યા. સનતકુમારે નારદજીને જોયા એટલે નારદજીના મુખની ઉપર ચિંતા હતી. એટલે સનતકુમારો કહે છે એ જે દેવર્ષિ નારદ છે એના મુખ ઉપર ચિંતા. એટલે સનતકુમારો એને કહે છે
कथम ब्रह्मन् दिनमुख कथम ब्रह्मन् दिनमुख कथम ब्रह्मन् दिनमुख कुतश्चिन्ता तुरो भवा कुतश्चिन्ता तुरो भवा कुतश्चिन्ता तुरो भवा कुतश्चिन्ता तुरो भवा त्वरितं गम्यते मया त्वरितं गम्यते मया कुतश्चागमनं तव कुतश्चागमनौ तव हे नारद जी આ તમે દેવર્ષિ થઈને આટલા ચિંતિત કેમ છો, એટલા વ્યાકુળ કેમ છો? જેને દેવર્ષિનું પદ મળ્યું, જે વ્યક્તિ જ્યારે ચાહે ત્યારે ભગવાનને મળી શકે, નારાયણને મળી શકે, આવું પદ તમને મળ્યું, તમે દેવર્ષિ બનીને પૂજાઓ છો અને તમારા મુખની ઉપર આવી ચિંતા, તમે શું કામને ચિંતા કરો છો? એ ભગવાન ખૂબ દયાળુ છે, કૃપાળુ છે, અંતર્યામી છે, એ જેને જે જોઈએ તે આપી રહેશે, તમે ચિંતા ન કરો. તમે ચિંતામાં છો પણ અમે એ ચોક્કસ કહી શકીએ કે તમારી ચિંતા છે એ તમારા પોતાના નિજ સ્વાર્થ માટે નહીં હોય, પરમાર્થે હશે. કારણ કે નારદજી છે એ શાર્પ શૂટર છે, કેવા છે? પ્રોબ્લેમ શૂટર. પ્રોબ્લેમ હોય ને કઈ પણ મુશ્કેલી, એનો રસ્તો નારદજી કાઢે. તમે કોઈ પણ પુરાણ વાંચજો, કોઈ પણ શાસ્ત્ર વાંચજો, નારદજી સિવાયનું કોઈ હશે નહીં. એટલે સનત કુમારે કહ્યું કે તમે ચિંતા ન કરો, તમારે ચિંતા શું છે એ અમને જણાવો. નારદજી હતા એ સનત કુમારોને કહે છે, હે સનત કુમારો, આ પૃથ્વીને ઉત્તમ જાણી હું પૃથ્વી લોકમાં આવ્યો, ત્યાં આવી બધે વિચરણ કર્યું અને પૃથ્વીનું હૃદય એવું ભારત, એ ભારતની અંદર હું આવ્યો. પૃથ્વીનું હૃદય છે આપણો આ ભારત દેશ. ભાગતા ભાવ અને ભાવમાં જે કાયમ વ્રત રહે એ ભારત. ભારતની કણકણની અંદર આધ્યાત્મિકતા છુપાયેલી છે, એ આ ભારત. चिड़िया करती है बसेरा, भारत देश है मेरा, भारत देश है मेरा, जहाँ धर्म अहिंसा और धर्म का पग पग लगता डेरा, भारत देश है मेरा. ભારત દેશ કોઈ પણ જગ્યાએ તમે જાઓ, પૂર્વમાં જાઓ ત્યાં પણ તીર્થો જોવા મળે, પશ્ચિમમાં જાઓ ત્યાં પણ તીર્થો જોવા મળે, ઉત્તર દક્ષિણ કોઈ પણ દિશામાં જતા રહ્યો ચારે બાજુ તમને તીર્થો જોવા મળે, એ ભારત દેશ. મોહન છે અને એક એક કન્યાઓ એ રાધા છે, એ આપણો ભારત દેશ. Oh,
ભારતની અંદર હું આવ્યો અને ત્યાં મેં જોયું કે જે ધર્મના ચરણો છે એ કે મને જોવા ન મળ્યા. બોલે કયા ચરણો? સત્યમ નાસ્તિ તપઃ શોચમ, સત્યમ નાસ્તિ તપઃ શોચમ, સત્યમ નાસ્તિ તપઃ શોચમ, સત્યમ નાસ્તિ તપઃ શોચમ, દયાદાનમ ન વિદ્યતે, દયાદાનમ ન વિદ્યતે, દયાદાનમ ન વિદ્યતે, દયાદાનમ ન વિદ્યતે, ઉદરમ ભરિણો જીવા, ઉદરમ ભરિણો જીવા, વરાતા કુટ ભાષિણા, વરાતા કુટ ભાષિણા, વરાતા કુટ ભાષિણા, વરાતા કુટ ભાષિણો. નારદજી કહે છે, હે સનત કુમારો, મને ક્યાંય સત્ય જોવા ન મળ્યું, કઈ તપ જોવા ન મળ્યું, કઈ દયા જોવા ન મળી, અને કોઈ જગ્યાએ દાન જોવા ન મળ્યું. આ સત્યના ધર્મના ચરણો છે ચાર. કહે છે કે બધા પેટ ભરા થયા છે, કોઈ જગ્યાએ ધર્મનો જેવું કઈ દેખાતો નથી. જે સત્ય છે એનો તિરસ્કાર થાય છે, અને પાખંડી છે પૂજાય છે. આ કળિયુગે અધર્મ નામના મિત્ર સાથે અહીંયા વાસ કર્યો છે, અને એ તો જવા દો. ઘર ઘરની વાત હું તમને કહું તો કહે છે નારદજી કે ઘરની અંદર સ્ત્રીઓનું રાજ ચાલવા લાગ્યું છે. હું નથી કહેતો, નારદજી કહે છે. અને લોક સાહિત્યકારોએ તો નારદજીએ શું કીધું ત્યાં સુધી ગાયું છે. નારી વિવસ નર સકલ ગોસાઈ, નારી વિવસ નર નટીકાઓ હોય ઢીંગલી પ્લાસ્ટિક ની, અને પેલા વાયર બાંધા હોય ને આંગળીના આંસાયા થાય એટલે વાયર ને પેલી ઢીંગલીઓ ડિસ્કા કરે. હા, એવી રીતે સ્ત્રીઓએ પુરુષના મકટ વાંદરાની જેમ નચાવે છે. આ ખરું છે? ખરું છે? આ આપણે પુરુષ લોકોનું શું કેવું? ખરું છે? આ પાડે છે તો મારે લગ્ન કરવા જ નહીં ને. નાર વિપસ નર સકલ ગોસાઈ, નાચ હી નર મર કટકી નાઈ. ઘરની અંદર સ્ત્રીઓનું રાજ ચાલે છે. નારદજીએ ઘણા દોષ બતાવ્યા કળિયુગના. કહે છે કળિયુગના દોષોને જોતા જોતા હું યમુના કિનારે આવ્યો, અને ત્યાં આવીને મેં જોયું તો એક સ્ત્રી ત્યાં રડતી હતી, અને યમુના કિનારે સ્ત્રીની બાજુમાં બે પુરુષો એ સૂતા હતા. હું ત્યાંથી નીકળ્યો. જેવો ત્યાંથી નીકળ્યો મેં જોયું કે જે બે વૃદ્ધ પુરુષો ત્યાં સૂતા છે અને એક યુવાન સ્ત્રી ત્યાં રડે છે. ત્યાંથી નીકળ્યો એ સ્ત્રીનું ધ્યાન મારા ઉપર પડ્યું,
જેવું મારા ઉપર પડ્યું એટલે સ્ત્રીએ મને બોલાવ્યો. શું કીધો? ભોગ સાધો ક્ષણમ તિષ્ઠ, સાધુ નો એક એક ક્ષણ મહત્વનો હોય છે, અન્ન નો એક એક કણ એ પણ મહત્વનો હોય છે. થાળીમાં જોઈએ, પેટને જોઈએ ને એટલું થાળીમાં લેવું, બગાડ ન કરો. અને અન્ન બગાડ કરવું એનાથી મોટામાં મોટું પાપ કઈ નથી. હા, શરમ નહીં રાખવાની ભોજન કે ભજનમાં, પેટ ભરીને જમી લેવાનું એ પણ એક યજ્ઞ છે. યજ્ઞની અંદર જઠરાગ્નિ છે એ પણ એક અગ્નિ છે. વૈશ્વાનર નામનો અગ્નિ આપણા જઠરાગ્નિની અંદર છે. વૈશ્વાનર, અહમ વૈશ્વાનરો ભૂત્વા, ભગવાન કહે છે હું વૈશ્વાનર બનીને જઠરાગ્નિમાં બેઠેલો છું. અને આપણે જે અન્ન આપણે આપીએ, પ્રાણાય, અપાનાય, વ્યાનાય, ઉદાનાય, સમાનાય, જે કોળિયા ભરે ને એક આહુતિ છે. યજ્ઞ કરો, પેટ પૂજા કરો, પણ જોઈએ એટલી કરો. કુંડ ભરાઈ જાય હા તો એ પછી આહુતિ આપ્યા કરો, પછી અહીંયા આહુતિ આવે. અન્ન બગાડ ન કરો. ત્યારે સ્ત્રી કહે છે, હે સાધુ, હું ભક્તિ મહારાણી છું. બોલે, આ બે પુરુષો કોણ? આ બે વૃદ્ધ થઈ ગયેલા જે પુરુષો છે એ કોણ? બોલે, આ બંને મારા પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય છે. નારદજીએ કીધું કે આ તમારા પુત્રો છે એ વૃદ્ધ છે અને તમે યુવાન છો. અને જ્યારે ભક્તિ મહારાણી કહે છે, મારી એજ તો વ્યથા છે, મારી વ્યથાને તમે જાણી ગયા, ભાઈ એજ મારી જે વ્યથા છે એને તમે દૂર કરો. ભક્તિ મહારાણી કહે છે, ઉત્પન્ના દ્રવિડે દેશે જીર્ણતામ કર્ણાટકે ગતા. મારો જન્મ જે છે એ દ્રવિડ દેશની અંદર થયો. હું મોટી કર્ણાટક બાજુ આવી અને ત્યાં મોટી થઈ. મહારાષ્ટ્રની અંદર મને માન મળ્યું, સન્માન મળ્યું. મહારાષ્ટ્રમાં તમે જાઓ ને ત્યાં ભક્તિ બહુ છે. પેલા મરાઠી લોકો બહુ ભક્તિ કરતા હોય, હા, એક એક વ્રત કરે મરાઠીના જે બહેનો હોય ને એના એ લોકો. અને આપણે તો અહીંયા અવનવા પહેલાં તૈયાર આવી ગયા છે શેથા કરવાનું. શું કહેવાય એને, સંગીતાબેન શું કહેવાય? બોલ છે નહીં સંગીતાબેન, દાંત કાઢશે. અત્યારે તૈયાર આવી ગયા સિંદૂર કરવા માટે. હાલની તારીખની અંદર જે મરાઠી બહેનો હોય તમે જોયો, સિંદૂરના કેસરી કલરના શેથા પૂરતા હશે. અને એ જ હકીકત છે અને એમ જ હોવું જોઈએ. સિંદૂર મહારાષ્ટ્રની અંદર ભક્તિને માન મળ્યું અને કહે છે, ગુર્જરે જીર્ણતામ ગત. ગુજરાતની અંદર હું વૃદ્ધ થઈ ગઈ. બોલે, હવે આપણને વિચાર આવે કે આપણું આ ગુજરાત અને આ ગુજરાતની અંદર ભક્તિ વૃદ્ધ થાય ખરા? થાય ન થાય? આપણું ગુર્જરની વાત આપણી ગુજરાતની વાત નથી થતી. પ્રાચીન કાળની અંદર પંજાબની અંદર એક જિલ્લો હતો, એનું નામ ગુર્જર હતું, એની વાત થાય. કારણ કે આપણું આ ગુજરાત અહીંયા તો
વૃદ્ધ થઈ ગયો હોય ને ભક્તિ એ પણ યુવાન બની જાય, એ આપણું આ ગુજરાત. ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ તમે જાઓ, હા, પેલા ભગત ની જગ્યા, જલારામ બાપા ની જગ્યા, ભજનદાસ બાપા ની જગ્યા, આ બાજુ જાઓ સાળંગપુર, એનાથી આગળ જાઓ તો બગદાણા, એનાથી આગળ જાઓ તો ભવાની મહુવા, એનાથી આગળ જાઓ તો સોમનાથ, એનાથી આગળ વચમાં આવી જાય પેલું કયું આપણે ધારી પાસે કયું ગળદ્રા, હે, ત્યાંથી આગળ જાઓ સત્તાધાર, સોમનાથ, ત્યાંથી આગળ જાઓ જુનાગઢ, ત્યાંથી આગળ જાઓ દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, આ બાજુ પાછા આમ ટર્ન લ્યો વિરમગામ થઈને બેચરાજી મહેસાણા, ત્યાંથી આગળ જાઓ અંબાજી, ત્યાંથી આમ ટર્ન લ્યો ખેડ બ્રહ્મા, બ્રહ્માજીનું મંદિર, ત્યાંથી પેલી બાજુ થોડુંક લ્યો તો શામળાજી, ત્યાંથી આ બાજુ આવો તો ડાકોર, ત્યાંથી આ બાજુ આવો તો પાવાગઢ, ત્યાંથી આ બાજુ આવો તો કબીરવડ, નર્મદા, ચાણોદ, આ બાજુ આવો તો ગાય પગલા, ત્યાંથી આવો તો સુરત નું સુરત, હે. ગુજરાત ની અંદર ખૂબ ભક્તિ રહેલી છે, એ સૌરાષ્ટ્ર. અને એટલા માટે જ કહેવાય ને, કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન, તારા એવા કરો સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા, હે, તું ભૂલો તો પડી જો બાપ, તારા વધામણા કરું, ઓલા કિંમતી મોતી હોય કે ન હોય પણ આંખના મોતી તારા એના સન્માન માટે મૂકી દઉં, તો સ્વર્ગ નો રાજે ભૂલી જા મારા બાપ, તું ભૂલો તો પણ. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ, સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.